આવી અક્ષરધામથી અવની માં જે દેહદારી રહ્યા આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલ મૂર્તિ ઉર ધરી સર્વોપરિ શ્રી હરિ જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી શૌતરે ગુરુ હરિ પરમજી સ્વામી શ્રી આદરણીય આત્મીય સ્વજન શ્રી સ્મિતભાઈ સન્માનની શ્રી વિશ્યા સાહેબ પ્રિન્સિપલ ડોક્ટર એવું પટેલ સર નલિનભાઈ એમએનએન વિરાણી સાયન્સ કોલેજના આત્મીય અધ્યાપકગણ અને આત્મીય સ્કૂલના આત્મીય શિક્ષકગણ તેમજ વાલા આત્મીય વિદ્યાર્થી બોલકાઓ આપણે સૌ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ ત્યારથી જાણીએ છીએ કે માં સરસ્વતી એ વિદ્યાની દેવી છે અભ્યાસ માટે એના આશીર્વાદ આપણા માટે જરૂરી છે મને યાદ આવે છે સંસ્કૃતના પાયાના એ વ્યાકરણના રચયિતા પાણીની વાત મિત્રો વર્ષો પહેલા ગુરુપુર પરંપરામાં ગુરુના આશ્રમમાં જઈને વિદ્યાભ્યાસ કરવો પડતો અને ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા જાય ત્યારે આપણને શ્રી કૃષ્ણ બલરામ સુદામાજી એની વાત પણ ખબર છે કે ત્યાં માત્ર ત્યાં કોઈ વ્હાઇટ કે બ્લેકબોર્ડ ઉપર અભ્યાસ કરાવવામાં ન આવતો પરંતુ જીવનના જે પાઠ ગુરુ સ્વમુખેથી જે વાત કરે એને વિદ્યાર્થીઓએ યાદ રાખવાની હોય માત્ર પાઠ પૂરતી જ વાત ના હોય પરંતુ આશ્રમ માટેની જે કંઈ સેવા હોય ગુરુ ગુરુ માતા આશ્રમ આશ્રમની ગાયો એ તમામ સેવા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કરવી પડતી અને એના કારણે પરિશ્રમનું જે ગૌરવ સેવાનું જે મહાત્મ્ય એ ગુરુકુળમાં અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીના જીવનમાં સહજ વણાઈ જતું પાણીની પણ એવા જ એક વિદ્યાર્થી હતા અને ગુરુના આશ્રમમાં એ વિદ્યા અભ્યાસ કરે છે સેવા ભક્તિમાં એ નંબર વન હતા ઘણા વિદ્યાર્થીઓ હોય કે એને સેવા ખૂબ ગમે પણ બુક લઈને બેસવાનું થાય તો તરત એને નિંદ્રા દેવી સહજ આવી જાય વાંચવાનું ના ગમે ભણવાનું ના ગમે સેવા હોય બીજી એક્ટિવિટી હોય તો ખૂબ ગમે એમ પાણીની ને પણ બીજા પાઠમાં કાંઈ મજા ના આવતી એની યાદ ન રહેતું પણ આશ્રમની સેવા ખૂબ કરતા અને એટલા માટે જ્યાં સુધી પાણીની ક્લાસમાં ન આવે ત્યાં સુધી ગુરુ બીજા વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવતા એટલે બીજા વિદ્યાર્થીઓ વારંવાર ગુરુને મનમાં કહેવાનો વિચાર કરતા કે ગુરુને કહીએ કે પાણી નહીં તો ઠોઠ છે એ આવે કે ના આવે સરખું છે તો એ ન આવે ત્યાં સુધી તમે અમને કેમ અભ્યાસ નથી કરાવતા અને એક દિવસ બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને ગુરુને વાત કરે છે ત્યાર પછી ગુરુ પાણીની અનન્ય ગુરુ ભક્તિથી સેવા ભક્તિથી રાજી થઈને એને વરદાન આપે છે અને તપશ્ચર્યા કરવા માટે આજ્ઞા અને આશીર્વાદ સાથે મોકલે છે હિમાલયની ગિરિકંદરાઓમાં જઈને તપશ્ચર્યા કરે છે ભગવાન શિવજી એમને પ્રગટ થઈને વરદાન આપે છે અને માં સરસ્વતીના વરદાનથી પાણીની એ વ્યાકરણનો અદ્ભુત ગ્રંથ કે જે વિશ્વની તમામ ભાષાઓ કરતાં સમૃદ્ધ અને શ્રેષ્ઠ એવી સંસ્કૃત ભાષાનો એ ગ્રંથ એટલે કૌમુદી એ શાસ્ત્ર પાણીની ગુરુકૃપાને આશીર્વાદથી સાકાર કરી શકે છે મિત્રો આવો તો આપણી સાંસ્કૃતિક પરંપરાની અંદર અનેક દ્રષ્ટાંતો છે કે જ્યાં શ્રી ઠાકોરજીની કૃપા ભગવાનની કૃપા કે ગુરુદેવના આશીર્વાદથી
માં સરસ્વતીની કૃપા સહજ બની હોય તો આપણે સૌ પણ યોગીધામ ગુરુકુળની આ પવિત્ર ધરતી ઉપર જ્યાં ગુરુહરિ સ્વામીશ્રીની ચરણ જ પડી છે, જ્યાં અનેક સંતો આવીને આપણને આશીર્વાદ આપ્યા છે, એવી આ પવિત્ર ધરતી ઉપર વસંત પંચમીના આ મહામંગલકારી શુભ દિને કે જે દિને ભૂલકા હોય વાત કરીએ પ્રમાણે સ્વામીજીના ગુરુદેવ યોગીજી મહારાજ અને એમના પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમનો પણ આજે પ્રાગટ્ય દિન છે, શિક્ષાપત્રી પણ ભગવાને આ દિવસે આપેલી, એવા ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત પરમહંસ, એવા ભક્તકવિ બ્રહ્માનંદ સ્વામી અને ભક્તકવિ નિષ્કુળાનંદ સ્વામી, જે નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત રચનાઓ કરી છે, એમનો પણ આજે પ્રાગટ્ય દિન એવા પંચામૃત પર્વ પ્રસંગે આપણે સૌ કૃતજ્ઞતાથી ભગવાનના શ્રીચરણોમાં ગુરુહરિ સ્વામીશ્રીને ગુરુજનોના શ્રીચરણોમાં ભાવ વંદના કરવા માટે ભેગા થયા છે. માં સરસ્વતીની કૃપા સિવાય આપણને વિદ્યા આત્મસાત ન થાય અને ગુરુની કૃપા સિવાય માં સરસ્વતીની કૃપા આપણા જીવનમાં સાકાર ન થાય. ત્યારે મિત્રો, હમણાં જ વિશા સાહેબે પણ કહ્યું એ પ્રમાણે જીવનને સુખી બનાવવું હોય, જીવનને સમૃદ્ધ બનાવવું હોય તો શિક્ષાપત્રીના માર્ગે ચાલવું જરૂરી છે. ગુરુ કૃપા ક્યાં આપણા જીવનમાં ઉપયોગી થાય છે તો આપણા દેશના એ લોખંડી પુરુષ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? સરદાર વલ્લભભાઈ પટેલ. એ સરદાર વલ્લભભાઈ પટેલ નાની બાળ વયમાં ખૂબ તોફાની હતા. એમના જીવનના પ્રસંગો આપણે જોયા હોય તો એ સ્કૂલની અંદર અભ્યાસ કરતા તો એક દિવસ બેલ ચાલુ સ્કૂલમાં વગાડી રહે છે અને બધા વિદ્યાર્થીઓને એમ છે કે સ્કૂલ છૂટી ગઈ અને બધા બહાર જતા રહે છે. ખૂબ તોફાની હતા વિદ્યાર્થી તરીકે, પણ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. પણ એમના તોફાનોથી કંટાળીને જ્યારે એમના પિતાશ્રી ઝવેરભાઈ, ઝવેરભાઈના ગુરુદેવ હતા શાસ્ત્રીજી મહારાજ, એ પરિવારના ગુરુદેવ હતા, અને શાસ્ત્રીજી મહારાજ પાસે જ્યારે ફરિયાદ કરે છે કે આ વલ્લભ અને વિઠ્ઠલ બંને, એમાં વલ્લભ ખૂબ તોફાની છે, બંનેને આપ આશીર્વાદ આપો, અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ નાની ઉંમરના બંને દીકરાઓ તરફ અમી દ્રષ્ટિ કરીને એમ કહે છે કે ઝવેરભાઈ તમે ચિંતા ના કરો, આપ તમારા બંને દીકરા તો મોટા થઈને આ દેશનું રાજ કરવાના છે. ત્યારે તો અંગ્રેજોનું શાસન હતું, ત્યારે કોઈ કલ્પના પણ ન કરી શકાય કે ભારતને સ્વતંત્રતા મળશે અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પ્રથમ વડાપ્રધાન બનશે. મિત્રો, હું યાદ જાણીને કહું છું, કારણ કે વડાપ્રધાન પદ માટે પસંદગી જે મત મળવા જોઈએ એ હાઈએસ્ટ મત તો સરદાર પટેલને મળ્યા હતા, નહેરુને તો માત્ર બે જ મત મળ્યા હતા. પરંતુ ગાંધીજીની મરજી જાણી અને ગાંધીજીના આદેશથી સરદાર પટેલ વડાપ્રધાન પદ જતું કરી અને નહેરુજીને વડાપ્રધાન બનવા માટેની તક આપે છે. એવી જેની સમર્પણની ભાવના હોય, એવી જેની સહજતા હોય, એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદની વાત હોય તો આપણે આજે કેટલા બધા નસીબદાર છીએ. યોગીધામની ધરતી પર અભ્યાસ કરતા કરતા આપણને પણ એ આશીર્વાદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે અહીંયા નાના નાના ભૂલકાઓએ વાત કરીએ, વિશ્યા સાહેબે વાત કરી એ પ્રમાણે એ શિક્ષાપત્રીનું અનુશીલન માત્ર સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી હોય, એમને માનતા હોય એના માટે જે ઉપયોગી છે એવું નથી. કોઈને પણ જે પણ એ શિક્ષાપત્રીનું પાલન કરે એ સર્વ પ્રકારે સુખી થાય અને માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી અને જ્યારે આપણે અભ્યાસ માટે અહીંયા આવ્યા છીએ ત્યારે ખાસ કરીને કોલેજની અંદર અભ્યાસ કરતા ભૂલકાઓને મારે ખાસ કહેવું છે કે લાઇબ્રેરીમાં પુસ્તકો તો ઘણા બધા હોય છે, આપણા રસ રૂચિ પ્રમાણે આપણે વાંચી શકીએ, પણ આપણે કેટલું વાંચીએ છીએ એમાંથી પણ આપણને આજે પ્રેરણા મળે એ માટે સ્કૂલના જે ભૂલકાઓ છે કે જેને મેક્સિમમ પુસ્તકો વાંચ્યા છે, ભૂલકાઓ અહીંયા હાજર હોય તો પોતાના સ્થાન ઉપર ઊભા થાય. જે ભૂલકાઓએ પુસ્તકો વાંચવામાં રેકોર્ડ કર્યો છે સ્કૂલના નાના નાના જે ભૂલકાઓ છે, એ ભૂલકાઓમાંથી કોઈ અહીંયા ઉપસ્થિત હોય સારા પુસ્તકો વસાવવા અને સારા પુસ્તકો વાંચવા, સારા પુસ્તકો વાંચીને આપણી વૈચારિક સમૃદ્ધિ આપણા જીવનમાં આપણે વધારવી, કેટલી મોટી વાત છે. મિત્રો, આપણી વચ્ચે એક નાનું ભૂલકું કે જેને સૌથી વધારે પુસ્તકો વાંચ્યા છે, આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીએ અને એમાંથી આપણે પ્રેરણા લઈએ કે એક નાનું ભૂલકું જો સરસ એ માત્ર વાંચે છે એટલું નથી, એ સરસ મજાની રચનાઓ લખે પણ છે.
અને એવી સરસ મજાની આટલી નાની ઉંમરથી રચનાઓ લખવાની પણ કૃપા જો પ્રભુ કૃપા ગુરુ કૃપા અને મા સરસ્વતીની કૃપાથી એ કરી શકે તો કેટલી અદ્ભુત આનંદની એ વાત છે. તો મિત્રો, આપણે સૌએ પણ આપણા જીવનમાં એવો આજે સંકલ્પ કરવો જોઈએ. ગુરુહરિ સ્વામીશ્રી કહે છે એમ, જીવનમાં સુખી થવા માટે સારામાં સારું ભણવું જોઈએ. સારામાં સારું ભણવા માટે રોજ સવારે અને સાંજે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા મિત્રો સાથે દોસ્તી રાખવી જોઈએ, આળસ ત્યાગ કરી અને રોજનું કામ રોજ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. વ્યસનથી, કુસંગથી, અંધશ્રદ્ધાથી આપણે દૂર રહેવું જોઈએ. અને જો ભગવાનના બળે ભગવાનના ગમતામાં જીવવાનો આપણે સંકલ્પ કરીએ તો ખૂબ સરસ રીતે એ વિદ્યા આપણને આત્મસાત થઈ શકે. તો આપણા સૌથી શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય પર્વે શિક્ષાપત્રી જયંતિ તેમજ વસંત પંચમી માં સરસ્વતીના પ્રાગટ્ય દિનના પર્વે આપણા સૌથી ઠાકોરજીના શ્રીચરણોમાં, ગુરુહરિ સ્વામીજીના શ્રીચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ. આપણે સ્કૂલ અને કોલેજને માં સરસ્વતીનું મંદિર માનીને તો આવીએ જ, પણ ત્યાં એની એટલી જ અમાન્ય રાખી, એટલી જ મર્યાદા રાખી અને રોજ પ્રાર્થના કરી એ સદવિદ્યાનો પ્રસાદ આપણને સૌને પ્રાપ્ત થાય એવી કૃપા અને આશીર્વાદ માટે આપણે ઠાકોરજીના અને ગુરુહરિ સ્વામીજીના શ્રીચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ. સ્વામીજીને પુનઃ પુનઃ પ્રાર્થના કરીએ કે અમ સૌ ભૂલકાઓ પર એવી કરુણા વર્ષાઓ કે આપના સંકલ્પ અને આશીર્વાદથી અમારા જીવનમાં અમે શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરીએ, શ્રેષ્ઠ સદગુણો પ્રાપ્ત કરીએ અને શ્રેષ્ઠ માનવ બની પ્રભુએ આ ધરતી પર અમને મોકલ્યા છે, માનવ જીવનને અમે સાર્થક કરીએ એવા રૂડા આશીષ અમ સૌ ઉપર વર્ષાવો. એ જ પ્રભુ ચરણે, ગુરુ હરિચરણે અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.